કે આ બધા જે કોઈ મોટપને પામ્યા, જે કોઈ અખંડ સુખને પામ્યા, એ ભગવાનની પ્રસન્નતાથી જ અને ભગવાનની પ્રસન્નતાને ભગવાનના વચનને અંદર જીલવાથી એનાથી પામ્યા છે. હવે બીજી વાત આપણે જોઈએ છે, વચન લોભથી નિષ્કળણ સ્વામી કહે છે કે નુકસાન જાય છે. તો વચનના લોભના નુકસાન પણ ચાર ગણાવ્યા છે. તો કયા કયા? કે એક તો વચન લોપે, ભગવાનની આજ્ઞા લોપાય, એનાથી ક્લેશ થાય, દુઃખ થાય. બીજું, વચન લોપતા આપણું સન્માન જરાય ના રહે ને આપણે અપમાનજનક સ્થિતિમાં આવી જઈએ. ત્રીજું, વચન લોપે છે એને શારીરિક સુખ પણ નહીં રહે. ચોથી વાત કરી કે નાના હોય કે મોટા હોય, કોઈ પણ હોય, વચન લોપે એટલે એને પ્રશ્ન ઊભો થવાનો, દુઃખ આવવાનું, આવવાનું ને આવવાનું. આ વાતો નિષ્કળણ સ્વામી જે કરી છે એ પુરાણોના આધારે કરી છે. દ્રષ્ટાંતો એમણે દ્રષ્ટાંતે સહિત બધી વાતો કરી છે. તો એ જે વાતો કરી છે એ પુરાણોના આધારે કરી છે. બ્રહ્માની વાત કરી હોય કે બૃહસ્પતિની કરી હોય કે નારદજીની કરી હોય કે નહુષની કરી હોય કે કોઈની પણ વાત, એ બધા જ પુરાણો અને એના આધારે કરી છે. કેટલો વિવેક રાખ્યો છે આ સ્વામિનારાયણ સંતની, કેટલી વિશેષતા. એમને જે વાત કરવી છે ચોક્કસ કરવી છે એટલે પુરાણોનો આધાર લીધો. એમાં એમને કહેવાનું છે ભાઈ નારદજીની આટલી ભૂલ થઈ ગઈ કે બૃહસ્પતિની આવી ભૂલ થઈ ગઈ તો એને આ પ્રશ્ન થયો, એવું એમને કહેવાનું. પણ નિષ્કળણ સ્વામી શું કરે છે કે દરેક વખતે એ દરેકની વિશેષતા, એના ગુણ છે એનો પણ વર્ણવે છે કે નારદ સરેખા નહીં કોઈ એ બીજા મહા મોટા મુનિ જન. અથવા બૃહસ્પતિની વાત આવી તો લખ્યું કે સુર ગુરુ સરીખો નહીં વળી બીજો કોઈ બુદ્ધિમાન. પણ આ પ્રશ્ન થયો. પ્રશ્ન કેમ થયો? વચન લોપ્યું. વચન લોપ્યું ત્યારે શું સ્થિતિ થઈ એની મનની, એ પણ બહુ સંક્ષિપ્તમાં, એક એક કડવા આઠ આઠ લીટીના છે. એમાં દ્રષ્ટાંતો તો ત્રણ ત્રણ કડીના કે બે બે કડીમાં આવી જતા હોય છે. પણ નિષ્કળણ સ્વામી એની માનસિક ભૂમિકા એ સહિત આપણને વાત કરે છે. જેમ કે એમણે વાત કરી કે બ્રહ્માને કેમ આવું થઈ ગયું, તો લખે છે કે બ્રહ્માએ શું ભૂલ શું થઈ ગઈ એમનાથી, વચન ક્યાં તૂટ્યું. જોતા મતી રતી નવ રહી વળી ગઈ હૈયેથી તીર. એમને પોતાની દીકરીનું શરીર જોયું ધારી ધારી, એની મતી ફરી ગઈ. મતી હૈયે મતી અને એના હૃદયમાંથી ધીરજ જતી રહી, લજ્જા જતી રહી, એનો કાબુ જતો રહે એના પરથી. અઘટિત ઘાટ ઉપજ્યું. એમને ખરાબ એવી રીતે વિચાર આવ્યા જે મરાળ મટાડતા મટ્યો નહીં. એક વખત આ વિચારના સકંજામાં પકડાઈ ગયા, નિષ્કામ શકે છે પછી બહુ ભારે પડે છે એમાંથી બહાર નીકળવું. એટલે પહેલા તો એક ક્રિયા જ ના કરી, એ જ ના કરી. એ જ વાત પછી એમણે આગળ બૃહસ્પતિમાં પણ કરી છે કે એની ભાઈની પત્ની હતી મમતા, અને એમાં એને સાથે એકાંતમાં રહ્યા. ઓર આવી ગયું અજ્ઞાન, વિચાર્યા વિના વચનનો લોપ કર્યો લજ્જા તજી. આ ક્રિયા ખોટી થઈ, જે મહારાજે પ્રથમના 18માં કહ્યું. મહારાજ કે એ રીતે ઓલો તકતા બધા કાંચના જડ્યા હોય ને એવા બધા પડદા હોય ને, આમ જેમ આપની ભાષામાં વાત કરીએ તો ક્લબમાં હોય અને વેશિયાના થઈ થેકાર થતા હોય ને દારૂના શીશા બધા પડ્યા હોય, મહારાજ કે એ ઠેકાણે જઈને એમ કે મારું મન કેમ ઠેકાણે ન રાખ્યું. ભાઈ સ્થાન ખોટું છે, ક્રિયા ખોટી છે, પછી તમે અપેક્ષા નહીં રાખી શકો કે મન ખોટું. વચન કેમ લોપાય છે? તો એમના મનની વાત દ્વારા નિષ્કળણ સ્વામી આપણને આ સ્પર્શ જણાવે છે કે વિષયનો સંબંધ ના થવો જોઈએ. બીજી વાત લખે છે, ઇન્દ્રની વાત લખે છે કે ઇન્દ્રને કેમ થયું અહલ્યાની સાથે, પણ અમરેશના અભિમાનમાં ખોટની ખબર ન રહી. અભિમાન આવી ગયું, હું તો દેવતાઓનો રાજા, એટલે આ પછી એને એક વખત માન આવી જાય, પછી એને સારા સારનો વિવેક નથી રહેતો. એ નિષ્કળણ સાંગે છે. નહુષને એ થયું, નહુષ જ્યારે ઇન્દ્ર થયા ત્યારે નહુષ અમલે થયો આંધળો, ખરા ખરી ખબર ન રહી. અમલ એને આવી ગયો, ઇન્દ્ર થયો એટલે અમલ, અમલ એને પોતાને અધિકાર આવી ગયો એટલે એનાથી પોતે આંધળો થઈ ગયો. અને પછી ઓલી સચીને કહેતા ઇન્દ્રાણીને પરણવા માટે ઋષિઓની પાલખી લઈને ગયા ને એમાં બધો પ્રશ્ન થયો. પણ કહેવાનું શું છે કે વિષયનો સંબંધ અને અભિમાન આવી વસ્તુ આપણને પાડે છે. એ નિષ્કુળાન સ્વામી આવા દ્રષ્ટાંતોની અંદર સરસ રીતે
એ મૂકી દેશે. હવે જે નિષ્ણાત સ્વામી આપણને આ બધી વાતો કરી છે, આ વાતો કેટલી સનાતન છે, તો નિષ્ણાત સ્વામી કહે છે કે વચન લોકતા ક્લેશ આવે. કેવું ક્લેશ આવે છે? તો લખે છે કે ભૂખ ભાંગવા ભમે ગણું, જાણે ક્યાં જાઉં થાઉં સુખીઓ, પણ દુઃખ ચાલે દસ આગળે, તે જ્યાં જાય ત્યાં દુઃખીઓ. એની આગળ દુઃખ ચાલતું જાય. જે વચન લોપે છે ને, દુઃખ એની આગળ આગળ ચાલતું હોય છે, એટલે જ્યાં જાય ત્યાં દુઃખીઓ થવાનું છે. અને એ પોતે ભૂખ ભાંગવા ભમે ગણું અને પછી પસ્તાય છે, શીશ ડોલાવી શોક કરશે. 31ના કડવામાં છે, કેશે ક્યાંથી વચન દ્રોહી થયો, સંત ગણું સમજાવતા પણ હું તો દેહ માની રહ્યો, ક્યાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું, મોટાની મરજાદ મૂકી કર્યું મેં મનભાવ. મન ભાવતું કર્યું પછી આવા અનંત શોક કરે નિષ્ણાત સ્વામી કે આ ક્લેશનો અંત નહીં આવે. આ વાત સનાતન છે. જે વાત નિષ્ણાત સ્વામી વખતે દ્રષ્ટાંતમાં નહુષનું કહ્યું કે બ્રહ્માનું કહ્યું કે જૈનું કહ્યું, અત્યારના પણ આપણે જોઈએ છીએ, આપણે જે વાત સાંભળીએ છીએ પ્રમાણે. ફ્રેન્ચનો ગણિત શાસ્ત્રી હતો ગાલોવા નામના ભાઈ, તે ગાલોવા જે ફ્રેન્ચના ગણિત શાસ્ત્રી હતા, અને આ છોકરો એટલો હોશિયાર હતો કે 21 વર્ષની ઉંમરે આખો એણે ગણિતની અંદર નવું સંશોધન કર્યું. આખી દુનિયાને અપેક્ષા હતી કે આ માણસે ગણિતમાં ક્રાંતિ કરી નાખશે ને, હવે પછીનું ગણિત આખું બદલાઈ જશે, એટલી એની સામર્થ્ય હતી, એટલી બુદ્ધિ હતી, શક્તિ હતી. પણ એને એક બેન સાથે વ્યવહાર કર્યો ખોટો, એમાં પ્રશ્ન થયો અને ગોળીથી એને મરવું પડ્યું. એ વખતે બોલે છે કે એક અધમ વેશ્યાના પાપે મરું છું, મારું જીવન કરુણ ફારસ બનીને નષ્ટ થઈ રહ્યું છે, આટલી યુવાન વયે મરવું, આટલી અદ્ભુત શોધો છોડીને મરવું, કેવો તિરસ્કાર છૂટે છે, એમ કરીને આગળ બધું એમનું વચન છે. પણ જે નિષ્ણાત સ્વામી કહ્યું, જો ક્યાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું, સીધું બેસે. આ વાતો સનાતન છે, એ પહેલાં જે થઈ હતી એવું નથી, અત્યારે પણ એ વાતો સનાતન છે. હવે આ વાતને નિષ્ણાત સ્વામી કેટલા આધુનિક દ્રષ્ટાંતો દ્વારા કેવું સરસ રીતે સમજાવે છે. જેમ ચાલે કોઈ કમાણીએ હોય ફેલી વ્યસની વિશેષ, તે કેદી નહીં ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ. નિષ્ણાત સ્વામી કે કોક કમાણી કરવા નીકળ્યો હોય, દેશ વિદેશ ફરે છે, પણ મૂળભૂત પ્રશ્ન છે કે વ્યસની છે એની કોથળી ક્યારે ભરાશે નહીં. એક મ્યુઝિક ડાયરેક્ટરે સંતો સામે કબૂલ કરેલું, આ પછી બાપાના યોગમાં આવીને બધા વ્યસન છોડી દીધેલા, પછી સુખ્યા ત્યાં હતા, પણ કે સ્વામી હું લાખો રૂપિયા કમાયો ને જુવાનીમાં, બધા એક પૈસો રહ્યો નહીં. એવી રીતે નિષ્ણાત સ્વામી કહે છે કે આ વચન છોડે ને એને કઈ નહીં રહે. પછી બીજું દ્રષ્ટાંત એવું આપે છે, દ્રષ્ટાંત આપવામાં નિષ્ણાત સ્વામી એટલી ફાવટ છે એમને, એક સાથે 2, 3, 4 આપી દે. એટલા માટે કે આ વાત એકદમ આપણને આમ દ્રઢતા કરાવવાનો એમનો ઈરાદો છે, એમનો હેતુ છે. શુભ હેતુ કે ગમે એમ કરીને આ વાત દ્રઢ થઈ જાય. જેમાં ચોર ચાલ્યો વળી ચોરીએ, જાણે આવી સખરી કરી ખાટ, પણ જાણતો નથી જે જો પણ જાણતો નથી જે જાશે જીવડ, જે સુડી લખી છે લલાટ. ભાઈ ધંધો એવો કર્યો ગયા, તને એમ છે બહુ લાભ મળી જશે, પણ ગમે ત્યારે મરી જવાનો. આતંકવાદી થયા પછી એમ વિચાર કરે કે હવે હું જીવતો રહીશ, ભાઈ ભૂલી જા, આ બ્લેક કમાન્ડો મોટી સાહેબ નુસરા સરકાર એ નહીં રહેવા દેતા. તો કહેવાનું શું કે આવી રીતે લલાટની અંદર કે એવી રીતે વચન એક વખત લોપ્યા પછી જો કેટલું સચોટ દ્રષ્ટાંતો દ્વારા આપણને ધડાવે છે. આ બધા ગ્રંથો જેમ જેમ વાંચીએ ને એમ આપણને એની અંદરથી વધારે આનંદ આવે, વધારે દ્રઢતા થાય, વધારે સુખ થાય એવા છે. પછી નિષ્ણાત સ્વામી કહે છે, કેટલું સરસ દ્રષ્ટાંત આપે છે, આખી બોધ કથાઓ યોગીમાની અથવા આના ઉપરથી તો આખી વાર્તાઓ ઊભી થાય એવું છે. નિષ્ણાત સ્વામી શું કહે છે, આખું જેમાં અગ્નિ બાળતી
લઈ જાય નિજ ઘેર વાટ્ય. ઉંદેડી બચ્ચા થયા અને એ ઉંદેડી બચ્ચાને માટે સુખ માટે રૂ ક્યાંક ક્યાંકથી વેણી આવતી હશે, એ રૂ બધું ભેગું કર્યું હશે દરમાં. એમાં એને સળગતું રૂ જોયું, આરતીની વાટ એને ચૂકી, આ તો સારું કહેવાય. તો આખું એટલે ઉંદેડી આખું જેમ અગ્નિ બળતી લઈ જાય નિજ ઘેર વાટ, હવે ઘરમાં વાટ લઈ ગઈ, હું થવાનું ધંધા. આ રૂ બીજા રૂ ને બાળશે ને બધા તાજી મરી જવાના, ફળતું થઈ જવાના છો. જો એવી રીતે વચન રોકવામાં એમ દેખાય છે કે આ સુખ છે, પણ એ સુખ નથી, એના કરતા વધારે નુકસાન જશે. કેટલી અદ્ભુત વાતો એ નિષ્કળાન સ્વામી આપણને આમાં કહી છે.